नमस्कार विद्यार्थी मित्रों, आज अपने धोरण 6 प्रकरण 10 मापन एनो स्वाध्याय 10.3 भाग 4 10.3 में पहला प्रश्न है कि लंबचौरस नु क्षेत्रफळ शुं तो बे माप आपेला छे कि 2 किलोमीटर ने 1 3 किलोमीटर तो लंबचौरस नु क्षेत्रफळ बराबर ओ कोण लंबाई होय तो लंबाई एटले थई नो होय अने पहोळाई एटले 2 बराबर छे तो लंबाई ले 3 गुणिया पहोळाई एटले 2 इज इक्वल टू 6 चौरस क्षेत्रफळ एटले चौरस एकम वपराय किलोमीटर तो किलोमीटर। प्रश्न 2 चौरस नु क्षेत्रफळ शोधो लंबाई 14 सेंटीमीटर आपी चौरस नु क्षेत्रफळ बराबर 4 गुणिया क्षेत्रफळ बराबर लंबाई गुणिया लंबाई। ओके હવે 14 × 14 થાય 14 × 14 કરીએ એટલે આપણે 14 નો વર્ગ લખવાનો અથવા તો 14 × 14 કરીએ એટલે 196 થાય 13 નો વર્ગ 119 12 નો વર્ગ 144 14 નો વર્ગ 196 15 નો વર્ગ 225 એવી રીતના તમે યાદ રાખો તો આ બધા चौरस में तो आ बदा वर्ग वपराशे। हवे आगर जे छे प्रश्न नंबर 4 के 50 मीटर लंबाई धरावता लंब चौरस बागनु क्षेत्रफळ 300 चौरस मीटर छे तो बागनी पहोळाई शोधो लंबाई अने क्षेत्रफळ बे आपी छे अने पहोळाई शोधवानी छे एटले शुं करीए क्षेत्रफळ केटलुं आप्युं 300 चौरस मीटर बराबर लंबाई 50 × पहोळाई शोधवानी तो આ છે એ 300 ના નીચે આવી જાય છેદમાં કારણ કે ગુણાકારમાં જો એ બરાબરની પેલી બાજુ જાય એટલે ભાગાકારમાં જાય તો 300 છેદમાં 50 બરાબર એટલે પહોળાઈ 00 જાય અને 5 × 36 એટલે પહોળાઈ બરાબર 6 મીટર। આમાં ચોરસ મીટર ના લાગે કારણ કે એક બાજુ શોધીએ છીએ क्षेत्रफळ होता तो चौरस मीटर गणवानो। आगर जीए प्रश्न 5 500 मीटर लंबाई अने 200 मीटर पहोळाई धरावती लंब चौरस जमीन पर प्रति 100 चौरस मीटरे रुपया 8 प्रमाणे लादी बेसाड़वानो खर्च केटलो थाय तो पहला शुं करवानुं जे लंबाई पहोळाई आपी छे एनाथी लंब चौरस जमीननुं क्षेत्रफळ शोधी लईए कि 500 × 200 એટલે 5 × 2 = 10 અને બાકીને કેટલી મીંડ્યા 4 × 4 = 0 લખી દીધા 2 × 2 = 4 100,000 ચોરસ મીટર। હવે શું થયું 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ બરાબર 8 રૂપિયા તો 100,000 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ કેટલા રૂપિયા તો 100,000 × 8 છેદમાં 1,000 × 8 એટલે 8,000 રૂપિયા બરોબર છે। આગળ જઈએ છીએ પ્રશ્ન નંબર 7 એક ઓરડાની લંબાઈ 4 મીટર પહોળાઈ 3 મીટર અને 50 સેમી ઓરડાના આખા હોય તો એને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર ક્ષેત્રફળ જોઈએ
એક ઓરડાની લંબાઈ કેટલી આપી? 4 મીટર. તો લંબાઈ બરાબર 4 મીટર, પહોળાઈ 3 મીટર 50 સેમી, જેને શું કહેવાય? 3.50 મીટર. હવે શું કહે છે? ડાકવા માટે કેટલી ચોરસ મીટર શેતરંજી જોઈએ? તો જેટલું ભોય તળિયું હોય એટલી શેતરંજી જોઈએ. તો લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 4, પહોળાઈ એટલે 3.50. કેટલું થાય? 3 6 12 અને 4 5 24 એટલે આમ તો ગણો, 35 × 4 કરો તો 140 થાય, બરોબર છે. એક પોઈન્ટ કાપીએ એટલે પાછળથી એક પોઈન્ટ કાપીએ એટલે કે 14 મીટર થઈ જાય. એટલે કેટલી શેતરંજી જોઈએ? 14 મીટર શેતરંજી જોઈએ. આગળ જઈએ. એક ભોય તોરિયાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. એટલે શું કર્યું પહેલા? કે ભોય તળિયાનું ક્ષેત્રફળ શોધી લઈએ. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 5 મીટર, પહોળાઈ 4 મીટર. તો લંબાઈ 5 × પહોળાઈ 4 એટલે 20 ચોરસ મીટર. બરોબર છે. શું કે તેના પર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેતરંજી પાસે છે. શું કરીએ? શેતરંજી નો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. શેતરંજીમાં લંબાઈનું માપ શું છે? તો 3 મીટર. તો 3 × 3 એટલે 9 ચોરસ મીટર. હવે શેતરંજી પાથરા સિવાયના ભાગનું ક્ષેત્રફળ એટલે કે બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ભોય તળિયાનું ક્ષેત્રફળ ઓછા શેતરંજીનું ક્ષેત્રફળ. ભોય તળિયાનું ક્ષેત્રફળ કેટલું? તો 20 અને શેતરંજીનું 9, વધ્યું કેટલું? 11 ચોરસ મીટરનો ભાગ વધે છે. આગળ જોઈએ. એક જમીનના ટુકડાની લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર છે. તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 ફૂલના ક્યારા બનાવે છે? તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. પહેલું શું કરીએ? તો જમીનનું ક્ષેત્રફળ શોધીએ. પહેલા જમીનનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો જમીનનું ક્ષેત્રફળ એટલે લંબાઈ 5 × પહોળાઈ 4 એટલે કે 20 ચોરસ મીટર, બરોબર. હવે શું કહે છે કે 5 ફૂલના ક્યારા બનાવે છે? કેટલા? 1 મીટર લંબાઈના, એટલે ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 1 × 1 એટલે શું થયું? 1 × 1 ચોરસ મીટર. તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. અહીંયા શું લખવાનું? જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર જમીનનું ક્ષેત્રફળ ઓછા ક્યારાનું ક્ષેત્રફળ બરાબર 20 ઓછા 1 એટલે 19 ચોરસ મીટર. એક થોડી ભૂલ હતી, આ એક જ ક્યારાનું છે એટલે ગુણ્યા 5 કરવાના હતા એટલે અહીંયા ગુણ્યા 5, બરોબર છે. એટલે કે 20 × 5 = 5 ઇઝ ઇક્વલ ટુ 15 ચોરસ મીટર. ક્યારાનું ક્ષેત્રફળ ગુણ્યા 5,
પાંચ હતા ને બરોબર છે, એટલે કેટલું રહ્યું 15 ચોરસ મીટર. આગળ જોઈએ કે બે લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે છે, 100 સેમી અને 144 સેમી. બીજું છે કે 70 સેમી અને 36 સેમી. 12 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર પહોળાઈ વાળી કેટલી ટાઇલ્સ આ બંને પ્રદેશો માટે જોઈશે? તો પહેલું, લંબાઈ 144 અને પહોળાઈ 100 સેમી હોય તે લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ. તો 144 લંબાઈ અને પહોળાઈ 100 એટલે શું થાય? 14,400 ચોરસ સેન્ટીમીટર પ્રદેશનું ક્ષેત્રફળ થયું, બરાબર. હવે જરૂરી ટાઇલ્સની સંખ્યા, સૂત્ર કેવું હોય કે આપણે ટાઇલ્સ લગાવવાની હોય તો ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ, બરાબર છે. હવે આપણે ટાઇલ્સનું ક્ષેત્રફળ અહીંયા લખ્યું છે કે ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ટાઇલ્સ કેટલી લાંબી છે? 12 સેમી લાંબી અને 5 સેમી પહોળી, તો 12 × 5 = 60 છે, બરાબર. હવે જરૂરી ટાઇલ્સની સંખ્યા શોધવાની હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ એટલે કે 60, બરાબર. હવે આ શું થયું? 14,400 / 60 એટલે 14,400 / 60 100 જતી રહી. હવે 1440 ના કરવાના, 0 ને ત્યો રવા દેવાનું, 144/6 કરી દઈએ. અહીંયા કરો 6 × 2 = 12 અને અહીંયા શું વધ્યું? 0 થઈ ગયું, 4 માંથી 2 = 4, 6 × 6 = 24 = 0 એટલે શું આવ્યા? 24×6 = 144 એટલે 24 આવ્યા, અને આ 0 અહીંયા આવે એટલે 240. આખી સંખ્યા જતી રહે 6 વાળી, કે 240 ટાઇલ્સ જોઈએ. બીજો દાખલો જોઈએ તો બી લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે એ લંબચોરસ પ્રદેશની લંબાઈ કેટલી છે? તો 70, પહોળાઈ 36. હવે 36 × 70 કરીએ તો 36 × 7 કરવાના, 7×6 = 42, બધી 4×7 = 21, 4×4 = 25 એટલે 252, અને પાછળ 0 ઉતાર્યા, ચોરસ સેમી. પાછું ફરીથી જરૂરી ટાઇલ્સની સંખ્યા બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ ટાઇલ્સનું ક્ષેત્રફળ, એટલે લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 2520/60 એટલે શું થાય? 252/6 એટલે 6×6 = 24, 0×1 = 2, 6×2 = 12, 0×42 ટાઇલ્સ જોઈએ. 0 તો જતા રહેશે, 252/6 કરીએ એટલે 42 ટાઇલ્સ જોઈએ. અહીંયા આપણે પ્રકરણ પૂર્ણ થાય છે. આ જોઈ લો. ઓકે, આગળના દાખલા ગણવા માટે આ ગણવા માટે